નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું રિંકુ. વિગતવાર સમાચાર જોઈશું તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ. ઓલપાડ તાલુકામાં 12 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. સળિયાચોરની ધરપકડ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. ખાવા લાયક પૌષ્ટિક ખોરાક જ નથી, પ્લાસ્ટિકની કોબીજ નીકળ્યાની ઘટના. ટ્રાફિક જાગૃતિ અભિયાન રેલી ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કરાયું આયોજન. વિસ્તારથી સમાચાર જોઈએ તો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઓલપાડ તાલુકામાં 12 કલાકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. હવામાન ખાતા દ્વારા 27-31 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહી મુજબ ગઈરાતથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને ઓલપાડ ટાઉનમાં અનાધાર વરસાદને કારણે સેના ખાડીમાં પાણીની આવક વધી છે, તેમજ સતત વરસાદના કારણે ઓલપાડના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઓલપાડના હરપતવાસમાં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઓલપાડ કોર્ટ સંકુલમાં પાણી ઘૂસી ગયા છે, જેને લઈને લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ પછાડની ખાડી છે, ખાડીમાંથી બધું પાણી નીચાણવાળું પાણી બધી દુકાનમાં આવે છે. આ જલારામ આ છે રેફ્રિજરેટર, એની દુકાનમાં ભરાઈ ગયું છે. બાજુમાં ભવાનીમાં ભરાઈ ગયું છે. બાજુમાં પવનપુત્ર કિરાણામાં એમાં ભરાઈ ગયેલું છે. આલુપુરીવાળી દુકાનમાં ભરાઈ ગયેલું છે પાણી. એટલે રાતથી જ વરસાદ પડે છે અને આનો પાણીનો કોઈ નિકાલ નથી. એનાથી અમે બહુ જ નુકસાન થયેલું છે. પાણીની બધી દુકાનમાં નુકસાન થયું છે. ઓલપાડ તાલુકાના રેસ્ટ હાઉસથી બાવા સાહેબના મંદિર અને રૂઢી ફળિયામાં જવાન માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળતા અવર જવર બંધ થઈ ગઈ છે. પણ સ્થાનિક જીવના જોખમે રસ્તો પાર કરીને જોખમી રીતે પાણી વહેતું હોવા છતાં સ્થાનિક તંત્ર ઊંઘમાં છે. જો કોઈ નિર્દોષ પાણીમાં તણાઈ જાય અને દુર્ઘટના પછી તંત્ર જાગે છે, ત્યારે સ્થાનિક તંત્ર આ રસ્તો અવર જવર માટે બંધ કરી દેવો જોઈએ. ને બાજુમાં રૂઢી ફળિયું કામ છે, અમારે કાયમ માટે આ જ પ્રોબ્લેમ રહે છે. ને ચોમાસું આવે એટલે દર વર્ષે આ જ પ્રોબ્લેમ. અમારે કીમ નદીનું પાણી ઉડી આવે છે. એક ગાલુલી ખેડે જ ટીવી તણાઈ ગયેલો ને પછી નાઇકોનો વોચમેનનો ટીવી અંદર પાણીમાં ખેંચાઈ ગયો. અકસ્માત સર્જાય. કિરણ ગોહેલ, CN24 ન્યૂઝ, સુરત. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે લોખંડના સળિયા ચોરી કરતા અજાણા ઈસમોએ પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરા તાલુકાના દલવાડા ગામે રહેતા મંગળ ખાંટે શહેરા પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેમના છોકરાએ પોતાના નવીન બનતા રહેણાંક મકાનના ધાબાના સ્લેબ માટે નીલકંઠ એટીએમમાં 500 માર્ક સળિયા લાવી નવીન બનતા મકાન પાસે ખુલ્લામાં મુકેલ નવલોખંડના સળિયાને ભારી જેની કિંમત 26,700 ના અજાણા ચોર ઈસમો ટ્રકમાં બેસી આવી ચોરી કરી ટ્રકમાં મૂકી ભાગી ગયા હતા. શહેરા પોલીસ સ્ટેશન ખાતે 2 દિવસ પહેલા દલવાડા પાટિયા પાસેથી કેટલાક ઈસમો દ્વારા જે ઘર બનાવટ માટે ઉપયોગમાં લેવાતા હોય લોખંડના સળિયા તે ચોરી ગયા અંગેની ફરિયાદ શહેરા પોલીસ સ્ટેશને રજીસ્ટર થયેલી. જે ફરિયાદ રજીસ્ટર થતાં શહેરા પોલીસ દ્વારા તપાસ કરતા તે આશાપુર ગામના 2 ઈસમો તથા પાલીખંડાનો 1 વ્યક્તિ 3 જણા ભેગા મળી આ સળિયાની ચોરી કરેલી અને જે સળિયા ચોરી કરવા માટે ટ્રકનો ઉપયોગ કરેલો તે ટ્રક સાથે સળિયાને પકડી પાડી ટોટલ 26,700 રૂપિયાની રિકવરી કરવામાં આવેલ છે. આ અંગેની જાણ શહેરા પોલીસ મથકને થતા શહેરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેટ્રોલિંગમાં ગયા હતા. તે સમય દરમિયાન પાલીખંડા હાઈવે પાસે સળિયા ભરેલી ટ્રકને કબજે લઈ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમાં ટ્રક માલિક તેમજ નોકર તેમજ પાલીખંડાના કંડક્ટર આ ત્રણેયને શહેરા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉવેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ. તો વાંસદા તાલુકાના વસિયા તળાવ પાસે આવેલા દંડક વન આશ્રમમાં લાવવામાં આવેલા શાકભાજીમાં ખાવાલાયક કોબીજને બદલે પ્લાસ્ટિકની કોબીજ નીકળવાની ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના વસિયા તળાવ ગામે
દંડકવન આશ્રમમાં રસોઈ બનાવવા માટે વાંસદા શાક માર્કેટમાંથી શાકભાજી લાવવામાં આવ્યું હતું. આ શાકભાજી સમારવાની કામગીરી ચાલતી હતી. દરમિયાન શાકભાજીમાં લાવવામાં આવેલા કોબીજ પણ કાપી હતી. કોબીજ કાપવા દરમિયાન રસોઈયાની નજર કોબી પર પડતા તેમણે આશ્રમના સંચાલકને આ કોબીજ કુદરતી કોબીજ કરતાં જુદી જણાતા તેમણે કોબીજનું બારીકાઈથી નિરીક્ષણ કરતા કોબીજ અલગ પ્રકારની જણાઈ હતી. દંડકવન આશ્રમ માટે શાકભાજી બજારમાંથી કોબી લાવવામાં આવેલી, તે કોબી સવારે એનો શાક બનાવવા માટે કાપી ત્યારે શંકા ગઈ અને આ ચાઇનાનો એક વિડીયો જોયો હતો. આજરોજ મને કોબીજનો નમૂનો મેં જોયો, મને જાણવા આવ્યું કે જોતે એવું લાગે છે કે આ કોબીજ આર્ટિફિશિયલ અને પ્લાસ્ટિકનું એવું જણાય છે અને આ કોબીજ ખાવા માટે સ્વાસ્થ્ય સાથે અને તબિયત સાથે તેમને નુકસાન કરતા હોય તેવું જણાય છે. એટલે સરકારશ્રીના ખેતીવાડી ખાતાએ આ કોબીજ ખાવા પાત્ર છે કે કેમ તેની તપાસ કરવી જોઈએ અને આ કોબીજ જ્યાંથી પણ સપ્લાય થતી હોય ત્યાં રોક લગાવી જોઈએ એવું મારું માનવું છે. દરમિયાન તેમણે પ્લાસ્ટિક પ્રકારની નકલી કોબીજનો વોટ્સએપ જોયેલો. નકલી કોબીજનો વિડીયો પણ યાદ આવતા તેમણે આશ્રમના એકાઉન્ટર તથા અન્યને બોલાવીને કોબીજનું ઝીણવટથી નિરીક્ષણ કરતા આ કોબીજ નકલી પ્લાસ્ટિકની હોવાનું અને આ કોબીજના પતરા પ્લાસ્ટિકના બળે નહીં તેવા અને તોડવાનો પ્રયત્ન કરો તો ખેંચાતા પણ ન તૂટે તેવા જણાવેલા. તેથી તેમણે આ કોબીજ નકલી હોવાનું જણાતા આ બાબતે વાત કરતા ઘણા લોકો આ નકલી પ્લાસ્ટિકની કોબીજ જોઈ આશ્ચર્યચકિત થયા હતા. વાંસદાના નિવૃત્ત મામલતદાર બંસીભાઈ સુરતીએ પણ કોબીજ જોઈ શાક માર્કેટમાં આવી કોબીજ વેચાતા હોવા બાબતે આશ્ચર્ય સાથે વ્યક્ત કરી લોકોને ચેતવું જોઈએ તેવું જણાવ્યું હતું. રાકેશ દુબે, CN24 ન્યૂઝ, વાંસદા. છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા બોડેલી ટ્રાફિક જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં છોટાઉદેપુર જિલ્લા SP સૂચન મુજબ ટ્રાફિક પોલીસ અને RTOના સહયોગથી સ્થાનિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ રાખી જાગૃત પોલીસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોડેલીના શેઠ HH શિરોવાલા સ્કૂલના 100થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજરોજ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા અને RTO શ્રી છોટાઉદેપુર દ્વારા બોડેલી તાલુકા ખાતે શિરોલાવાલા હાઈસ્કૂલથી અલીપુરા ચોકી સુધી ટ્રાફિક જનજાગૃતિ અંગે શિરોલાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સાથે રાખી અને ટ્રાફિક જાગૃતિ અંગે રેલી યોજવામાં આવેલી હતી. જે રેલીમાં ટ્રાફિક જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને તથા અન્ય પબ્લિકને ટ્રાફિકના નિયમો વિશે જાગૃતિ મળી રહે તે માટેની બેનરો સાથે રેલી યોજેલી, જેમાં RTO સાહેબ પણ હાજર રહેલા અને ત્યારબાદ તેમનો સેમિનાર પણ એક યોજવામાં આવેલો, જેમાં પણ લોકોને ટ્રાફિક જાગૃતિના નિયમો અને ટ્રાફિક જાગૃતિથી અકસ્માતો જેમ બને તેમ ટળે અને અકસ્માતો ન બને તે માટે જાગૃતિ આપવામાં આવી હતી. ટ્રાફિક જાગૃતિ અભિયાન રેલી શિરોલા સ્કૂલથી નીકળીને પોલીસ સ્ટેશનથી લઈને અલીપુર ચોકડીએ સમાપન કરવામાં આવ્યું હતું. આ ટ્રાફિક જાગૃતિ અભિયાન રેલી કાઢવાનો મુખ્ય હેતુ પ્રજામાં ટ્રાફિક જાગૃતિ લાવવાનો હતો. આ રેલીમાં બોડેલી પોલીસ મથકના PSI, RTO સાહેબ સહિત શાળાના વિદ્યાર્થીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ જોડાયા હતા. સલમાન મેમન, CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. ધોરાજી શહેરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે લોકોમાં ભારે ભક્તિ જોવા મળી રહી હતી, ત્યારે બાવલા ચોક, રાજા તથા જૂનાગઢ રોડ પર આવેલા જલારામ આવાસમાં 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજીમાં જનતાબાગ પાસે આવેલા ચોકવા રાજા જૂનાગઢ રોડ પર આવેલા જલારામ આવાસમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ પંડાલમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે 56 ભોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિકોમાં તથા કાર્યકર્તાઓ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, જેમાં બાલવા ચોકા રાજામાં ડેપ્યુટી કલેક્ટરના વરદ હસ્તે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. નાયબ કલેક્ટર ધોરાજી, આજે બાબલા ચોકમાં સરસ મજાનું આયોજન ગણપતિ પૂજનનું રાખ્યું હતું અને અમે પણ લાભ લીધો છે. મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત થયા છે. રાષ્ટ્રીય એકતાના પ્રતિકરૂપે જે આ એક ઉત્સવ શરૂ થયો હતો, વ્યક્તિગત ન રહેતા આખા સમાજનો ઉત્સવ બન્યો છે અને નાના મોટા સૌ ખૂબ ઉત્સાહથી એમ કે ગણપતિ પૂજન કરે છે અને તમામ આપણી મનોકામના પૂર્ણ કરે ગણપતિને બધા આશીર્વાદ લેવા માટે આજે 56 ભોગનું આયોજન કર્યું છે. અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી.
માણાવદરમાં વેલકમ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો ગણપતિના દર્શન કરવા માટે આવે છે. સાક્ષાત લાલબાગ રાજાના દર્શન કર્યાની અનુભૂતિ પણ કરે છે. માણાવદરમાં વેલકમ ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી ગણેશ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ક્યારેક એર કન્ડિશનર બિરાજમાન ગણપતિ, ક્યારેક જંગલમાં બિરાજમાન ગણપતિ અને છેલ્લા 3 વર્ષથી વેલકમ ગ્રુપ મુંબઈથી મૂર્તિ બનાવીને અહીં સ્થાપના કર્યું છે, જેમાં મુંબઈમાં લાલબાગકા રાજાની મૂર્તિને શણગાર જે કારીગર દ્વારા કરવામાં આવે છે, તે જ કારીગર દ્વારા વેલકમ ગ્રુપ માણાવદર આવેલી મૂર્તિનો શણગાર કરાવવામાં આવે છે. જેવી અહીં આજુબાજુના ભક્તો ગણપતિના દર્શન કરવા માટે આવે છે, ત્યારે સાક્ષાત લાલબાગકા રાજાના દર્શન કર્યાની અનુભૂતિ કરે છે. અમારા માણાવદરમાં વેલકમ ગ્રુપ દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વેલકમ ગ્રુપ દ્વારા દર વર્ષે 4-5 વર્ષથી બોમ્બેથી ગણપતિ બાપાની મૂર્તિ અહીં સ્થાપના કરે છે. દર વખતે ગણપતિ બાપાને એકવાર એસીમાં રાખેલા હતા, એક વખત જંગલની ઝૂંપડી બનાવી તેમાં ગણપતિની સ્થાપના કરેલી હતી, અને આજ વખતે તો રાજમહેલમાં ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે. જ્યારે આ વર્ષે ગણપતિ દાદાના રાજમહેલમાં બિરાજમાન કરેલા હોય તેવી અનુભૂતિ થાય છે. આજ રોજ વેલકમ ગ્રુપ કા રાજા 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને રાત્રિના સમયે 108 દીવડાની આરતી કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક ગણપતિ દાદાની આરતી કરી હતી. વેલકમ ગ્રુપના ગણપતિ પંડાલમાં બહોળી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે અને આ ગણપતિ ઉત્સવમાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ભક્તિભાવથી લોકો સેવા આપી રહ્યા છે. અહીંયા દર વર્ષે વેલકમ ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી આ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 11મા વર્ષમાં છેલ્લા 3 વર્ષથી એ વેલકમ ગ્રુપ દ્વારા ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે અને બોમ્બેથી ગણપતિ લઈ આવે છે, અને છેલ્લા 1 વખત એસીમાં બેસાડે છે, તો ઘણી વખત જંગલમાં હોય એવી રીતે તમને દર્શનનો લાભ મળે છે. તો દર આ વખતે ગણપતિનું સ્થાપન કરેલ છે, એમાં અન્નકોટના દર્શન રાખેલ છે અને 108 દીવડાની આરતી રાખેલ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, માણાવદર. આગળ સમાચાર જોઈશું, પણ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. બોલિવૂડ અને ટેલિવૂડના કલાકારો સાથે જોડાયેલી અવનવી અને ચટપટી ખબર, તેમજ નવી આવનારી ફિલ્મ અને સિરિયલોને લગતી ખબર જાણવા આપ તૈયાર છો ને? તો જોતા રહો અમારો ખાસ કાર્યક્રમ બિંદાસ બોલિવૂડ, માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર, ક્રાઇમ સ્પોટ. ફરી સ્વાગત છે આપનું. સમાચારમાં આગળ વધીએ તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વરદ હસ્તે આ કાર્યક્રમને રીબીન કાપી ખુલ્લો મુકાયો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ લોકભાગીદારીથી અને GCURTC ગાંધીનગર સંત રામપુર
પ્રેરિત અને ડીઆરસી તેમજ શિક્ષિત શાખા શહેર આયોજિત તાલુકા કક્ષાની ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનો આરંભ શહેરા તાલુકાના સુરેન્દ્ર કેન્દ્રવતી શાળા ખાતે યોજાયો હતો. આજે શહેરા તાલુકાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આજે શહેરા તાલુકાની સુરેલી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું હતું. એની અંદર મોટાભાગના જે શહેરા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા 85 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી. આ જે કૃતિઓ છે બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી ખૂબ આદર્શ અને ઉત્તમ છે. આવનારા સમયની અંદર આ બાળકો આ દેશના વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ ઊંચી કામગીરી એમની જોવા મળશે. સરકારશ્રીની યોજના મુજબ શહેરા તાલુકાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન આજે સુરેલી ખાતે યોજવામાં આવ્યું. 2 દિવસનું આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન કરેલ છે. એમાં તમામ ભાગ લેનાર બાળકોને જમવાની અને બધી વ્યવસ્થા કરેલી છે. 23 જેટલા દરેક ભાગ લેનાર બાળકોને ઇનામો પણ આપવામાં આવ્યા છે. લોકસહયોગથી અને અમારા તાલુકાની ટીમ દ્વારા, શિક્ષણનો જે પરિવાર છે અમારું, એ શિક્ષણ પરિવાર દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેન માન્ય શ્રી ખરાડી સાહેબ અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, અન્ય જન સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે શહેરા તાલુકા પંચાયતના પ્રમુખે આયોજિત બદલ આયોજકોનો અભિવાદન પાઠવ્યા હતા. તેમજ પ્રદર્શનમાં 5 વિભાગના 85 જેટલી કૃતિ તેમજ 170 જેટલા બાળકો હાજર રહી પ્રદર્શન સફળતા મળે તેવો સતત પરિશ્રમ કરી અને ગણિત વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શન દરમિયાન તાલુકાના વિજ્ઞાનના શિક્ષકો માટે સેમિનાર સહિત પ્રદર્શન નિહાળવા માટે તાલુકાના બાળકો માટે સતત તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સીધા માર્ગદર્શન અને મહેનતથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી SL પટેલ, શહેરા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સંકલિત બાળ વિકાસ સમિતિના ચેરમેન, પંચાયત સભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉમેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ. પાલિતાણામાં મેઘરાજાનું આગમન થતા પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે પાણી ભરાતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. પાલિતાણામાં મેઘરાજાના આગમન સાથે કડાકા ભડાકા અને વીજળી પવન સાથે વરસાદ પડ્યો હતો. પાલિતાણામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ખાસ બજરંગદાસ ચોકમાં ઘોટણ સુધી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાલિતાણાના આકોલાલી ગામે વાડીમાં વીજળી પડતા 2 બળદના મોત થયા હતા. SD રોડ પર જીવનો વાયર તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી અને ટ્રાફિક જામ થયો હતો. વીજ વાયર તૂટી પડતા વીજળી ગુલ થઈ ગઈ હતી. કિશન સોલંકી, CN24 ન્યૂઝ, પાલિતાણા. વંથલી તાલુકાના સાંતલપુર ગામે સ્વાઇન ફ્લુ રોગ સામે રક્ષણ આપવા આરોગ્યની ટીમ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુ નામના રોગે કાળો કહેર મચાવ્યો છે, ત્યારે આરોગ્ય ક્ષેત્રે પણ હરકતમાં આવ્યું છે. રાજ્યમાં સામાજિક સંસ્થાઓ, સ્વયંસેવકો અને આરોગ્યની ટીમો દ્વારા દવા વિતરણ, માસ્ક વિતરણ, જનજાગૃતિ અભિયાન અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજરોજ વંથલી તાલુકામાં સાતલપુર ગામે, કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણજાની નીચે આવે છે, ત્યાં તાલુકા હેલ્થ ઓફિસ વંથલી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર બંને દ્વારા આયોજિત સ્વાઇન ફ્લૂ વિરોધી ઉકાળા માટેનું વિતરણ કરેલું છે અને સ્વાઇન ફ્લૂના લક્ષણોથી બચવા માટે શું શું કરી શકાય એ બાબતે જનજાગૃતિ કરવામાં આવી છે અને આ બાબતે સાતલપુરમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરેલું છે, જેમાં ખાસી મોટી સંખ્યામાં બાળકો, વડીલો અને તમામ લોકોએ લાભ લીધેલો છે. ત્યારે વંથલી તાલુકાના સાંતલપુર ગામે પણ તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા આ રોગ સામે રક્ષણ મેળવવા જનજાગૃતિ અભિયાન હાથ ધરી લોકોને સાવચેત કરવા અને સમયસર નજીકના સારવાર કેન્દ્ર પર સારવાર લેવા અને ઘરની આસપાસ ગંદકી, કચરો ના કરવા સહિત પાણીનો ખોટો વેડફાટ ના કરવા અનુરોધ કરાયો છે. આરોગ્ય વર્કર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવેલ, જેને વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ લાભ ઉઠાવ્યો હતો. ઇરફાન શાહ, CN24 ન્યૂઝ, વંથલી. તો જમ્મુ કાશ્મીરના લેહ લદ્દાખમાં ફરજ બજાવતા કિશોર વાણવી શહીદ થયા છે.
કિશોર વાણવી ગીર સોમનાથ જિલ્લાના ઉમરી ગામના વતની હતા ત્યારે તેમના પાર્થિવ દેહને હેલિકોપ્ટર મારફતે વતનમાં લવાયો હતો. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર સહિત ઉમરી ગામ શોકમગ્ન થઈ ગયું હતું. જમ્મુ કાશ્મીરમાં લેહ લદ્દાખમાં ફરજ બજાવતા કિશોર વાણવી શહીદ થયા છે. કિશોર વાણવી ગીર સોમનાથ જિલ્લાના ઉમરી ગામના વતની હતા ત્યારે તેમના પાર્થિવ દેહને હેલિકોપ્ટર મારફતે વતનમાં લવાયો હતો. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર સહિત ઉમરી ગામ શોકમગ્ન બન્યું હતું. ઓર હમારી યુનિટ કે લેશનાયક ડીએમટી લેટ ઓર 25 તારીખ કો ઈએલસી પર દેશ કી સેવા કરતે હુએ અપને પ્રાણો કી આહુતિ દેકર બલિદાન હુએ ઓર આજ સ્વર્ગીય લેશનાયક ડીએમટી વાંબી કિશોર પૂરે રાજકીય સન્માન કે સાથ સારે અફસર ઓર દેશો હમારે યુનિટ કે બહુ સારે જવાન પૂરે ગાઉં કે તમામ સન્માનિત બુઝુર્ગ જવાન મહિલાએ મિલ કરકે ઉનકા અંતિમ સંસ્કાર ક્યા. નિશ્ચિત રૂપ સે યે દેશ કે લિયે બહોત બડી શહાદત હૈ ઓર બહોત હી નિર્ભીક નિડર ઓર કર્તવ્યનિષ્ઠ જવાન હમારી યુનિટ નિશ્ચિત રૂપ સે ખોયા હૈ. મારા મત વિસ્તારના ઉમરી ગામના વતની હતા ને તેઓ શ્રીએ કાશ્મીરમાં લેહ લદ્દાખમાં ફરજ દરમિયાન આ દેશ માટે જે શહીદી વહોરી છે અને આ શહીદોને અમે એક હિન્દુસ્તાનના વતની તરીકે સલામ કરીએ છીએ કે તેના કારણે આ દેશ સલામત લોકો જીવી રહ્યા છે અને આ શહીદોને અમે સલામ કરીએ છીએ. આ શહીદી એળે નહીં જાય એવી પણ અમારી સરકાર વતી અમે ખાતરી આપીએ છીએ. શહીદની અંતિમ યાત્રામાં હજારોની મેદની જોડાઈ હતી અને દેશભક્તિના નારા સાથે કિશોરભાઈને અંતિમ વિદાય આપી હતી. આર્મીએ ગાર્ડ ઓફ ઓનર આપીને કિશોરભાઈના પાર્થિવ દેહને સલામી આપી. કિશોરભાઈ દેશ સેવા વર્ષ 2002માં આર્મીમાં જોડાયા હતા. તેમના 10 વર્ષના લગ્ન જીવન બાદ હાલ પત્ની સગર્ભા છે ત્યારે કિશોરભાઈ સંતાનનો ચહેરો જુએ તે પહેલા જ વિદાય લેતા પરિવાર શોકમાં ડૂબ્યો છે. મુખ્ય પ્રધાન રાહત નિધિ ફંડમાં શહીદના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. શ્રી કિશોરભાઈ વાણવી પોતાની ચાલુ ફરજમાં શહીદી વરેલ છે. તેઓને અત્રે તેમના માદરે વતન ઉમરી ગામ લઈ આવવામાં આવે છે અને પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે તેઓને સલામી આપવામાં આવેલ છે. અને આજના પ્રસંગે ગ્રામના મોટી સંખ્યામાં નાગરિકો, માન્ય ધારાસભ્યશ્રી, માન્ય સુત્રાપાડાના મામલતદારશ્રી, એસઆઈ સુત્રાપાડા વગેરે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવેલ છે. દીપક જોશી, CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. વંથલી તાલુકાના ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને વાચાવવા ધારાસભ્યે જાહેર સભાનું આયોજન કર્યું હતું. વંથલી, માણાવદર અને મેદરડા તાલુકાના ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસી ધારાસભ્ય વંથલી પટેલ સમાજ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. સભાના અંતે પટેલ સમાજથી લઈને નાયબ કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી અને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડૂતોના મુખ્ય પ્રશ્ન એવા છે કે 2016-17માં પાક વીમામાં થયેલ અન્યાય, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પાક વીમાની વિચિત્ર વિસંગતા, ખેડૂત અને વીમા યોજનામાં ગામ એકમના બદલે જૂની પદ્ધતિ મુજબ જ વીમો આપવામાં આવે. આજે મંત્રી મુકામે ખેડૂત આક્રોશ સંમેલન મીટિંગ સભા બોલાવી હતી. તે સભામાં અમે નિર્ણય કર્યો હતો સરકાર લડી લેવાનું છે. પાક વીમામાં જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બની છે તેમાં ઘણી બધી ખામીઓ છે, ઘણા બધા ગામો બાકી રહી ગયા છે. અમુક ગામોને ફક્ત નીજવો પોઈન્ટેક 1.5% જેટલો વીમો મળેલો છે. બાજુબાજુમાં ખેતર હોય એકને મળે ને એકને ન મળે એવો બની ગયો, જેના કારણે અમારો વિરોધ નોંધાયો. જૂની પદ્ધતિમાં પાછું આવે અને સરકાર આમાં આગળ પગલાં નહીં ભરે તો મોટે પણ આંદોલન કરશું અને અમે ન્યાયની ન્યાયાલયમાં પણ જશું એવો નિર્ણય કરેલો છે. જાહેર સભાને સંબોધતા ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજ્ય સરકારને આડે હાથ લઈ આ સરકાર ખેડૂત વિરોધી સરકાર હોવાનું જણાવ્યું હતું, તેમજ ખેડૂતો પર થતા અન્યાય મુદ્દે રાજ્ય સરકારમાં આક્રમક રજૂઆત કરવાની બાહેદરી આપી, જરૂર પડે ખેડૂતોને ન્યાય આપવાની ન્યાયપાલિકા સુધી લડત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં તેઓએ ખેતી વિષયક યંત્રો અને સાધન પર GST રદ કરવાની માંગણી કરી હતી. આ જાહેર સભામાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. ઇરફાન શાહ, CN24 ન્યૂઝ, વંથલી.
સમાચારોની અંતમાં વાત કરીએ તો કાર્ટૂન નેટવર્કના લાંબા સમયથી રાહ જોવાતા વાર્ષિક સ્કૂલ કોન્ટેક્ટ પ્રોગ્રામ ફરી એકવાર યુવાન દર્શકોને ઉત્સાહિત કરવા માટે સજ્જ છે. છેલ્લા એક દશકથી વધુ સમયમાં વ્યાપક પ્રતિસાદ મેળવ્યા બાદ આ વર્ષે આવૃત્તિ વિદ્યાર્થીઓને કાર્ટૂન નેટવર્કની ફીસ, ઓફિસિંગ ફેક્ટર, મળતા તક, ઉર્જા સબર ગેસ, વિવિધ માહિતી, ઇનામો સહિતની પ્રવૃત્તિઓ એક્સપિરિયન્સ કરાવશે. કાર્ટૂન નેટવર્ક અને પોગોની સ્કૂલ કોન્ટેક્ટ પ્રોગ્રામ સંયુક્તપણે 1100 જેટલી શાળાઓમાં ધોરણ 1-8 1 મિલિયન જેટલા વિદ્યાર્થીઓ સાથે સંપર્ક બનાવશે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહે શરૂ થયેલ સ્કૂલ કોન્ટેક્ટ પ્રોગ્રામ મુંબઈ, પુણે, લખનૌ, સુરત, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં યોજાશે. વિદ્યાર્થીઓ સાથે આ કોન્ટેક્ટ પ્રોગ્રામ 5 સપ્તાહ ચાલશે અને સપ્ટેમ્બરના મધ્યમાં સમાપ્ત થશે. બહુત અચ્છા હૈ ક્યોંકિ ઓગી અગર એસા કાર્ટૂન કેરેક્ટર બચ્ચો કા જો ચાહતા કેરેક્ટર આયે ઓર ઉનકો હેલ્ધી ક્યા હૈ, હેલ્થ ક્યા હૈ, હેલ્ધી લાઇફસ્ટાઇલ ક્યા હૈ વો સિખાયે તો બઢિયા હોગા. એક્ચુઅલી હમરે ઓર કાર્ટૂન નેટવર્ક કા એસોસિએશન કાફી સારો સે હૈ, 5 સાલ તો મુજે યાદ હૈ હો ગયે હૈ, ઓર હર બાર વો એક નયે કાર્ટૂન કેરેક્ટર કો લે આતે હૈ ઓર કુછ નયી નયી ચીઝે સિખાતે હૈ ઇન અ ફન વે, ઇન અ મસ્તી વે, તો બચ્ચો કો બહોત પસંદ આતા હૈ ઓર હોપફુલી વો ઇસકા ફોલો કરેંગે. કાર્ટૂન નેટવર્ક સ્કૂલ કોન્ટેક્ટ પ્રોગ્રામમાં અસલી ઓગ ક્રોકીચિલ સાથે પરત ફરશે, જેના નવા એપિસોડ સોમવારથી શુક્રવાર સાંજે 6 વાગે કાર્ટૂન નેટવર્ક ઉપર પ્રસારિત થશે. તેમજ આ કેરેક્ટર્સ શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પણ મળશે. સ્કૂલ કોન્ટેક્ટ પ્રોગ્રામમાં લોકપ્રિય કાર્ટૂન જેમ કે બેન 10 અને રોલ નંબર 21 વિવિધ ગેમ્સના આયોજનથી વિદ્યાર્થીઓ મજા માણી શકશે. તેમજ તેઓ કુલ મર્ચેન્ડાઇઝ જીતવાની પણ તક પ્રાપ્ત કરશે. કૃણાલ રાણા, CN24 ન્યૂઝ, અમદાવાદ. તો અત્યારના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.